તરફથી ગુરુવારે જણાવવામાં આવ્યું હતું કે સુરત કોર્ટે રાહુલ ગાંધી સામે દાખલ કરવામાં આવેલ માનહાનિના કેસમાં આપેલ ચુકાદાને તેઓ ઉપલી કોર્ટમાં પડકારશે. કોંગ્રેસે આરોપ લગાવ્યો કે રાહુલ ગાંધીએ પોતાનો અવાજ ઉઠાવ્યો છે અને માટે તેમને આ સજા આપવામાં આવી રહી છે. વર્ષ 2019માં રાહુલ ગાંધીએ મોદી અટક મુદ્દે ટિપ્પણી કરી હતી અને આ સંદર્ભે પૂર્ણેશ મોદી દ્વારા દાખલ કરવામાં આવેલ માનહાનિના કેસમાં રાહુલ ગાંધીને સજા ફટકારવામાં આવી છે. સુરતની કોર્ટે આપેલ ચુકાદા બાદ બહેન પ્રિયંકા ગાંધી વાડ્રાએ રાહુલ ગાંધીના સમર્થનમાં ટ્વીટ કર્યું છે. પ્રિયંકા ગાંધીએ ટ્વીટમાં લખ્યું કે રાહુલ ગાંધીનો અવાજ ડામવા માટે સરકાર શામધામ દંડ ભેદની નીતિ અપનાવી રહી છે. મારો ભાઈ ક્યારેય ડર્યો નથી અને ડરશે પણ નહીં, સાચું કહ્યું છે અને કહેતા રહેશે. દેશના લોકો માટે અવાજ ઉઠાવશે, દેશના લોકોનો પ્રેમ તેમની સાથે છે. સુપ્રીમ કોર્ટના વકીલ વિનીત જિંદાલે ગુરુવારે લોકસભાના સ્પીકર સમક્ષ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને ગેરલાયક ઠેરવવાની ફરિયાદ દાખલ કરી છે. સુરતની કોર્ટે માનહાની કેસમાં રાહુલ ગાંધીને દોષિત જાહેર કરી 2 વર્ષની સજા ફટકારતા આ ફરિયાદ કરવામાં આવી છે. લોકસભાના સ્પીકરને કરવામાં આવેલી ફરિયાદમાં રાહુલ ગાંધીને લોકસભામાંથી ગેરલાયક ઠેરવવાની માંગ કરવામાં આવી છે. ફરિયાદમાં દાવો કરવામાં આવ્યો છે કે રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ્સ એક્ટ 1951ની કલમ 8(3) પ્રમાણે જો કોઈ ધારાસભ્ય કે સંસદને કોઈ ગુનામાં દોષિત જાહેર કરાયા બાદ 2 વર્ષ કે તેથી ઓછી સજા ફટકારવામાં ન આવી હોય તો તેને દોષિત જાહેર કરાયાની તારીખથી ગેરલાયક માનવામાં આવે છે. આ કલમને આધારે રાહુલ ગાંધીને લોકસભામાંથી ગેરલાયક ઠેરવવામાં આવે તેવી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તો ભાજપના નેતા અને રાજ્યસભા સાંસદ સુશીલ મોદીએ રાહુલ ગાંધીના નિવેદન પર સુરતની કોર્ટે આપેલા ચુકાદાને આવકાર્યો છે. આ મુદ્દે સુશીલ કુમાર મોદીએ કહ્યું કે કોર્ટના આ ચુકાદાને હું આવકારું છું, હું પણ મોદી છું અને રાહુલ ગાંધીની ટિપ્પણીથી અપમાનિત થયાનો અનુભવ થયો હતો. સુશીલ મોદીએ કહ્યું કે તેમણે પણ પટનામાં રાહુલ ગાંધી સામે માનહાનિનો કેસ દાખલ કર્યો છે અને આશા છે કે ન્યાય મળશે. ઉત્તરપ્રદેશથી ભાજપના સાંસદ હરનારસિંહ યાદવે જણાવ્યું હતું કે રાહુલ ગાંધી કોર્ટમાં અનેક કેસનો સામનો કરી રહ્યા છે અને કદાચ તેમને એકવાર જેલમાં જવું પડી શકે છે. વર્ષ 2019ની લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન કર્ણાટકમાં રાહુલ ગાંધીએ મોદી અટક મુદ્દે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું અને આ મુદ્દે સુરત કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. સુરતની કોર્ટ રાહુલ ગાંધી પર આપેલ ચુકાદા પર ભાજપે કટાક્ષ કર્યો હતો. ખાસ કરી ભાજપ સાંસદ મીનાક્ષી લેખીએ કહ્યું છે, જેવું બીજ વાવશો તેવું જ છોડ ઉગશે. મનમોહનસિંહ અને શરદ યાદવ સહિતના નેતાઓને મળીને કાયદામાં સંશોધન કર્યું હતું, જેમાં 2 વર્ષ નહીં પરંતુ 5 વર્ષની સજા હોય તો પણ સંસદની સભ્યતા ખતમ થવી જોઈએ તેવો ઉલ્લેખ હતો. રાહુલ ગાંધીએ આ જ બિલને જનતા સામે ફાડ્યું હતું. મનમોહન સિંહજી ઓર શરદ યાદવજી વગેરે ઇન્હોને મિલકર યે કાનૂન મેં અમેન્ડમેન્ટ લાયે થે કે 2 સાલ નહીં બલ્કિ 5 સાલ કી અગર સજા હો તબ પાર્લામેન્ટ સે જો મેમ્બરશિપ હૈ વો સસ્પેન્ડ હોની ચાહિયે, તબ જાની ચાહિયે. ઓર ઇન્હીને ઉસ બિલ કો ફાડા થા પબ્લિક મેં આપ સબ કે બીચ મેં, તો આજ મુજે તો વહી દિન યાદ આ રહા. સુરતની કોર્ટે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને દોષિત જાહેર કર્યા બાદ ગુરુવારે કેન્દ્રીય કાયદા મંત્રી કિરણ રિજિજુએ જણાવ્યું કે રાહુલ ગાંધી જ્યારે પણ કંઈ બોલે છે ત્યારે તેની કોંગ્રેસ પાર્ટી અને રાષ્ટ્ર પર નકારાત્મક અસર પડે છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે રાહુલ ગાંધીના નિવેદનને કારણે કોંગ્રેસ પાર્ટીને ભોગવવું પડે છે. જોકે કેન્દ્રીય મંત્રીએ એમ પણ કહ્યું કે તેમણે આ ચુકાદાની વિગતવાર નકલ મળી નથી, તેનો અભ્યાસ કર્યા બાદ જ તેઓ આ મુદ્દે વધુ વાતચીત કરી શકે છે. ઉનકા પાર્ટી કે લિએ નુકસાન હોતા હી હોતા હૈ લેકિન सब के लिए देश के लिए भी अच्छा नहीं है. कांग्रेस के कुछ एमपी और कांग्रेस के कुछ नेता मुझे बताया, आज भी बताया कि राहुल गांधी का जो रवैया है उसके वजह से सब खराब हो गया, उनके पार्टी भी डूब रहा है और साथ साथ बाकी को भी नुकसान होता है.